બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ઘેનીબેન ઠાકોરને આરોગ્ય વિભાગે ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવા છતાં આજે પોતાની પરવા કર્યા વગર લોકોની ચિંતા કરવા અને હોસ્પિટલમાં કેટલા દર્દી એડમિટ છે તેમના ખબર અંતર પૂછવા પહોંચ્યા. વાવ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. અત્યારે કોરોના વાયરસની મહામારીમાં લોકોને ઘરની બહાર ન નીકળવાની 14 એપ્રિલ સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ઘેનીબેન ઠાકોર જયપુરથી આવીને ભાભર ખાતે મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા 7/4/2020 સુધી હોમ ક્વોરન્ટાઇન કર્યા હતા. પણ પોતાને ઘરે બેઠા વાવ વિધાનસભા મત વિસ્તારના લોકોની સતત ચિંતા કરતા હોય આજે વાવ ખાતે આવેલા રેફરલ હોસ્પિટલ પહોંચીને રેફરલ હોસ્પિટલના સ્ટાફ સાથે ચર્ચા કરીને વિવિધ સૂચનાઓ આપી હતી અને સાથે જ કોંગ્રેસના કાર્યકર્તાઓ સુરેશભાઈ ત્રિવેદી અને વાવ સરપંચ શ્રી ઠાકરસિંહભાઈ ઉપસ્થિત રહ્યા હતા. નાના મોટી જે કાંઈ સમસ્યાઓ હતી એની ચર્ચા કરી, ખાસ કરીને આરોગ્ય ડિપાર્ટમેન્ટ અને સરકાર પાસે ધારાસભ્ય તરીકે મારી રજૂઆત છે કે પહેલો હેલ્થ સ્ટાફ અને ફિલ્ડનો સ્ટાફ સુરક્ષિત હશે તો લોકોને સુરક્ષિત રાખી શકશે. એમને પૂરતા પ્રમાણમાં બ્લાઉઝ એન્ડ સેનિટાઈઝર, માસ્ક, જે કાંઈ એને હેલ્થને લગતી એમની સુરક્ષા માટેની જે વસ્તુઓ હોવી જોઈએ એ પૂરતા પ્રમાણમાં નથી. અને પૂરતા પ્રમાણમાં નથી જો સ્ટાફ પાસે પૂરતા પ્રમાણમાં ન હોય તો લોકોને તો એ વસ્તુ જોતી હોય તો ક્યાંથી મળી શકે. એટલે સૌ પ્રથમ જો સરકારને મારી ત્રણેય તાલુકા વતી વિનંતી છે કે આ તમામ પીએચસી અને સીએચસીની અંદર આ જે કાંઈ હેલ્થને લગતી અને સુરક્ષા માટેની જે વસ્તુઓ છે એ તાત્કાલિક પૂરી પાડે અને સ્ટાફ પોતાની ફરજ સમજીને માનવતાની દ્રષ્ટિએ જે કાંઈ આ એક લોકડાઉન અને એક આ મહામારી હવની તકલીફમાં એક મોટી સમસ્યા છે અને સમસ્યામાં ફરજ સમજી લોકોની સેવા કરે. આજ સુધીમાં સોયગામ અને વાવની અંદર 4-5 હજારથી પણ વધુ લોકો આઉટ ઓફ ડિસ્ટ્રિક્ટના આવ્યા છે. એમને હોમ ટુ હોમ જે કાંઈ હેલ્થનો સ્ટાફ હોય મુલાકાત લેશે, 14 દિવસે એમના ઘરે જ રહે અને બીજાના સંપર્કમાં ના આવે એવા પ્રયત્નો એમના પણ રહ્યા છે. ફરી ક્યાંક નાના મોટી સ્ટાફને ગંભીરતા લેવી પડે કે અત્યારે પોલીસ સ્ટાફ અને હેલ્થ સ્ટાફ આ બેને મોટી જવાબદારી છે. હું માનું છું કે એમને પણ પોતાની મુશ્કેલી હોય પણ ફરજ સમજીને લોકોની સેવા કરે ને લોકો પણ એમને સહકાર જે કંઈ પ્રમાણમાં જોઈતો હોય એ પ્રમાણમાં સહકાર આપે. થોડુંક મને પોતાને અત્યારે આ ભાવ રેફરલની મુલાકાત લેતા દુઃખ થયું કે હું આવી એ ટાઈમે કોઈ પણ અહીંયા હાજર નહોતું. પણ ઠીક, ડૉક્ટરો આખો દિવસ કામ કરતા હશે અને જમવા બમવા ગયા હોય પણ મારા પરથી એક ડૉક્ટર જાયને બીજો આ હાજર રહે એ પ્રમાણેની ગોઠવણી થાય એ પણ જરૂરી છે. આના માટે મેં કલેક્ટરને, ડીડીઓને અને સીડીએચઓને પણ વાત કરી છે. ઠીક છે, હવે એમની એક આ ભૂલમજીને હવે પછી ન થાય અને તમામ વાવ ભાભરને સોયગામ આ ત્રણેય તાલુકાનો સ્ટાફ જે તે ગામની અંદર જ્યાં ડ્યુટી આપેલી છે ત્યાં ડ્યુટી કરે. અમારો સહકારની જ્યાં જરૂર પડે ત્યાં અમારો સહકાર અમે પણ આપવા માટે તૈયાર છીએ. કે આપ લોકોને કહેવું પડે તો પણ અમે લોકોને પણ કહેવા તૈયાર છીએ પણ સ્ટાફ પોતાની પૂરેપૂરી જવાબદારી સંભાળે. પોલીસ સ્ટાફને અને હેલ્થના તમામ સ્ટાફને જે સરકારે એને સુરક્ષા પૂરી પાડવી પડે એ સુરક્ષા પૂરી પાડે અને એમને પણ વીમામાં જે કાંઈ એને વીમા કવચ પૂરું પાડવાનું થતું હોય એ પણ પૂરું પાડે. આવી મારી પોતાની માગણી છે. ફરી સ્ટાફ પાસે એક ધારાસભ્ય તરીકે નહીં પણ એક માનવતા તરીકે એમને વિનંતી કરું છું કે તમે તમારી ફરજ પૂરેપૂરી નિભાવો.